ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે ઉદાહરણ દ્વારા વ્યવહારિક દાખલાની સમજ મેળવીશું. તો જુઓ, નીચે આપેલા દાખલા ગણો. ઉદાહરણ એક, એક શર્ટમાં 5 બટન છે તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય? ફરી એકવાર રકમમાં છે, એક શર્ટમાં 5 બટન છે તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય? એક શર્ટના બટનની સંખ્યા 5 છે, બરાબર? 3 શર્ટ છે, એમાં એક શર્ટના બટનની સંખ્યા 5 છે. આપણે શોધવાના છે કુલ બટનની સંખ્યા શોધવાની છે. એટલે કે અહીંયા એક શર્ટના બટનની સંખ્યા આપેલી છે અને આપણે 3 શર્ટના બટનની સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરશું? ગુણાકાર કરીશું. જુઓ, અહીંયા 3 શર્ટ છે. કેટલા શર્ટ છે? 3 શર્ટ છે. અને એક શર્ટના બટનની સંખ્યા કેટલી છે? 5 છે. કેટલી છે એક શર્ટના બટનની સંખ્યા? 5 છે. તો આપણે 3 શર્ટમાં કુલ કેટલા બટન થાય એ આપણે શોધવાના છે. આપણે શું શોધવાનું છે? 3 શર્ટના કુલ બટનની સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરશું? ગુણાકાર કરીશું. કેમ ગુણાકાર કરીશું? કારણ કે અહીં એક શર્ટના બટનની સંખ્યા આપેલી છે. કેટલી છે? એક શર્ટના બટનની સંખ્યા 5 છે. આપણે કેટલા શર્ટના બટનની સંખ્યા શોધવાની છે? 3 શર્ટના બટનની સંખ્યા શોધવાની છે. એટલે આપણે ગુણાકાર કરીશું. તો જુઓ, એક શર્ટના બટન બરાબર 5 બટન, બરાબર એક શર્ટના બટન બરાબર 5 બટન, તો 3 શર્ટના બટન કેટલા, બરાબર એ આપણે શોધવાનું છે. તો 3 શર્ટના બટન બરાબર કેટલા, બરાબર અહીં કૌંસમાં પ્રશ્નચિહ્ન કરવાનું. તો જુઓ, 3 શર્ટના બટન બરાબર કેટલા થાય, બરાબર? ચાલો તો જુઓ, અહીંયા લખશું આપણે બરાબર 3 × 5, 3 × 5, તો આપણે 3 × 5 કરીશું, બરાબર? શું છે? 3 શર્ટની સંખ્યા છે અને 5 એક શર્ટના બટનની સંખ્યા છે, બરાબર? આપણે કુલ બટનની સંખ્યા શોધવા માટે શું કરશું? ગુણાકાર કરીશું. તો જુઓ, 3 × 5, તો 3 × 5 કેટલા થાય? 15. કેટલા થાય? 15. તો અહીંયા આપણે લખશું 15, બરાબર? કેટલો આવ્યો જવાબ? 15. તો 3 શર્ટના કુલ બટનની સંખ્યા કેટલી થાય? 15 થાય. આપણે અહીંયા લખશું બરાબર 15 બટન, બરાબર જવાબ. તો 3 શર્ટના કુલ બટન 15 થાય. કેટલા બટન થાય? 3 શર્ટના 15 બટન થાય. તો જુઓ, બીજા દાખલાની રકમ, એક ખોખામાં 6 સફરજન સમાય છે, 7 ખોખામાં કેટલા સફરજન સમાય? ફરી એકવાર રકમમાં છે, એક ખોખામાં 6 સફરજન સમાય છે, 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો જુઓ, અહીંયા આપણે શું શોધવાનું છે? 7 ખોખામાં કેટલા સફરજન સમાય છે એ આપણે શોધવાનું છે, બરાબર? તો જુઓ, અહીંયા એક ખોખામાં કેટલા સફરજન સમાય છે? 6 સફરજન સમાય છે એની સંખ્યા આપેલી છે. આપણે શોધવાનું છે 7 ખોખામાં કેટલા સફરજન સમાય છે એ આપણે શોધવાનું છે, બરાબર? તો તે શોધવા માટે આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. હવે આપણે પદ લખીશું. તો જુઓ, એક ખોખામાં સફરજન બરાબર 6 સફરજન સમાય. એક ખોખામાં સફરજન બરાબર 6 સફરજન સમાય. કેટલા સફરજન સમાય એક ખોખામાં? 6 સફરજન સમાય. તો 7 ખોખામાં સફરજન બરાબર કેટલા સફરજન સમાય? તો 7 ખોખામાં સફરજન બરાબર કેટલા સફરજન સમાય? આપણે 7 ખોખામાં કેટલા સફરજન સમાય છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા લખશું આપણે
सात गुणिया छ। चलो हम दाखलो गणिए, जो सात गुणिया छ, सात गुणिया छ, सात शू खोखा संख्या, छ छ एक खोखा में सयेला सफरजन की संख्या है। बराबर, चलो दाखलो गणिए, सात गुणिया छ, सात ने छ वडे गुणो, सात नो गण्यो छ सुधी, बोलो जो के सात छ बेतालीस, सात छ बेतालीस बेतालीस, तो सात खोखा में कितना सफरजन समय, बेतालीस सफरजन समय। बराबर, तो अहीं लखशुं आपणे बेतालीस सफरजन समय। आपणे जवाब में लखशुं जवाब, तो जुओ जवाब, तो सात खोखा में बेतालीस सफरजन समय, कितना सफरजन समय, बेतालीस सफरजन समय। समझ पड़ी, दाखला गिरे गणवाना छे, समझ पड़ी। तीजा दाखला ने समझो, एक फूल ने पांच पाखड़ीओ छे, एक फूल छड़ी में तेर फूलो छे, तो एक फूल छड़ी में केटली पाखड़ीओ छे। फरी एक वार रकम वाचे, एक फूल ने पांच पाखड़ीओ छे, एक फूल छड़ी में तेर फूलो छे, तो एक फूल छड़ी में केटली पाखड़ीओ छे। तो जुओ अहींया एक फूल ने केटली पाखड़ी छे, पांच पाखड़ीओ छे। बराबर, एक फूल ने पांच पाखड़ीओ छे, एक फूल छड़ी में केटला फूल छे, तेर फूलो छे। तो आपणे शोधवानुं शुं छे के एक फूल छड़ी में केटली पाखड़ीओ छे ए आपणे शोधवानुं छे। तो जुओ, एक फूल ने पांच पाखड़ीओ छे, बराबर, एक फूल छड़ी में केटला फूल छे, तेर फूलो छे। बराबर, आपणे शोधवानुं शुं छे, एक फूल छड़ी में केटली पाखड़ीओ छे ए आपणे शोधवानी छे। बराबर, આપણે શોધવાનું છે, એક ફૂલ છડીમાં કેટલી પાંખડીઓ છે એ આપણે શોધવાનું છે। તો જુઓ, એક ફૂલ છડીમાં ફૂલોની સંખ્યા બરાબર 13 ફૂલો છે। બરાબર, ચાલો પર માંડી આગળ, તો જુઓ, એક ફૂલની પાંખડીઓ બરાબર, એક ફૂલની પાંખડીઓ બરાબર પાંચ પાંખડીઓ, કેટલી પાંખડીઓ, પાંચ પાખડીઓ, તો 13 ફૂલની પાખડીઓ બરાબર, 13 ફૂલની પાખડીઓ બરાબર કેટલી થાય। બરાબર, તો અહીંયા આપણે લખશું 13 ગુણ્યા 5। બરાબર, 13 ગુણ્યા 5 આપણે શું કરશું, અહીંયા દાખલો ગણીશું, 13 ગુણ્યા 5, 13 ગુણ્યા 5 તેર ફૂલોની સંખ્યા છે અને પાંચ શું છે, એક ફૂલની પાંખડીની સંખ્યા છે। બરાબર, તો જુઓ, તેર ગુણ્યા પાંચ, ત્રણ પંચમ કેટલા થાય, ત્રણ પંચમ પંદર, પંદરો પાંચ વડી કરી એક। બરાબર, એક પાંચ વાર પાંચ, પાંચ ને એક છ, એક પાંચ વાર પાંચ, પાંચ ને એક છ, તો અહીંયા લખશું છ। બરાબર, કેટલો જવાબ આવ્યો, પાંસઠ, કેટલો જવાબ આવ્યો, પાંસઠ, તો 13 ફૂલની પાંખડીઓ કેટલી થાય, 65 થાય। તો અહીંયા આપણે લખશું બરાબર 65 પાંખડીઓ જવાબ, તો એક ફૂલ છડીમાં 65 પાંખડીઓ છે, કેટલી પાંખડીઓ છે એક ફૂલ છડીમાં, 65 પાંખડીઓ છે। હવે જુઓ ચોથા દાખલાની રકમ, એક ભાગમાં 3 ફૂલ છે, કાપડના એક ટુકડામાં આવી 17 ભાગ છે, કાપડમાં કુલ કેટલા ફૂલ હશે। ફરી એક વાર રકમમાં છે, એક ભાગમાં 3 ફૂલ છે, કાપડના એક ટુકડામાં આવી 17 ભાગ છે, કાપડમાં કુલ કેટલા ફૂલ હશે। તો અહીંયા આપણે શું શોધવાનું છે, હવે તો સમજ પડી ગઈ, બોલો જો શું શોધવાનું છે, કાપડમાં કેટલા ફૂલ છે એ આપણે શોધવાનું છે, એટલે કે કાપડમાં કુલ કેટલા ફૂલ છે એ આપણે શોધવાનું છે। તે શોધવા માટે શું કરશું, ગુણાકાર કરીશું। તો જુઓ અહીંયા એક ભાગમાં કેટલા ફૂલ છે, 3 ફૂલ છે, એની સંખ્યા આપણને અહીં આપી દીધેલી છે। બરાબર, તો કાપડના એક ટુકડામાં એવી કેટલી ભાગ છે, 17 ભાગ છે, તો આ 17 ભાગમાં કુલ કેટલા ફૂલ છે એ આપણે શોધવાનું છે। તો ચાલો પડવાનીએ, એક ભાગમાં ફૂલો બરાબર 3 ફૂલો, તો 17 ભાગમાં
ફૂલો બરાબર કેટલા થાય? બરાબર આ આપણે શોધવાનું છે કે જુઓ તો જુઓ 17 ગુણ્યા કેટલા કરશો અહીંયા 3 બરાબર ચાલો દાખલો ગણીએ 17 ગુણ્યા 3 17 ગુણ્યા 3 17 શું છે ભાતની સંખ્યા શું છે 17 ભાતની સંખ્યા અને 3 એક ભાતના ફૂલની સંખ્યા છે એટલે કે એક ભાતમાં 3 ફૂલો છે બરાબર ચાલો તો જો 17 ગુણ્યા 3 દાખલો ગણો 7 તાળી કેટલા થાય 7 તાળી 21 21 તો 1 વડી ફરી 2 1 3 વાર 3 1 3 વાર 3 3 માં 2 ઉમેરો વડી કેટલા થશે 3 માં 2 ઉમેરશું તો 5 1 અહીંયા લખશું 5 બરાબર કેટલો જવાબ આવ્યો 51 કેટલો જવાબ આવ્યો 51 તો 17 ભાતમાં કુલ કેટલા ફૂલ હશે 51 ફૂલો હશે અહીંયા આપણે લખશું 51 ફૂલો શું લખશું અહીંયા 51 ફૂલો જવાબ તો કાપડમાં કુલ 51 ફૂલો હશે જવાબ તો કાપડમાં કુલ 51 ફૂલો હશે કેટલા ફૂલો હશે કાપડમાં કુલ 51 ફૂલો હશે તો મિત્રો આ રીતે વ્યવહારિક દાખલા ગણવાના છે પદ પણ લખવાનું અને દાખલો પણ લખવાનો અને આ રીતે જવાબ પણ લખવાનો છે સમજ પડી કેવી રીતે ગણવાના છે સમજાયું તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો